હલો સ્ટુડન્ટ ઇલેવન્થ સ્ટાન્ડર્ડ કોમ્પ્યુટર સબ્જેક્ટ સ્ટુડન્ટ આપણે ચેપ્ટર નંબર ફોરની વાત કરતા હતા લેયર લેયરવાળું આપણે એક પ્રેક્ટિકલ જોયું હતું આ ચેપ્ટર નાનું એવું છે સ્ટુડન્ટ એમ સીક્યુ બહુ જ ઓછા છે સાઠ સિત્તેર જેટલા જ એમસીક્યુ ટોટલ થાય છે થી સાઠ એમાં આગળના ચેપ્ટરના એમસીક્યુ આમાં આવે છે અને લેયર ઉપર આખું ટોપિક છે એમાંથી આપણે એક પ્રેક્ટિકલ બનાવ્યું હતું ઓબ્જેક્ટની અંદર ઓબ્જેક્ટ પહેલું જ પ્રેક્ટિકલ હવે એ પ્રેક્ટિકલ હતું એની થોડુંક બેઝિક તૈયારી છે હાઈલાઇટ કરું છું કે તમે લેયર કેમ કે આ જે ઇફેક્ટ હતી આપણે જે પ્રેક્ટિકલ બનાવ્યું હતું લેયર ઉપર બનાવ્યું હતું જે નેવિગેટરની અંદર બનાવવામાં આવે છે હવે એમાં લેયરમાં કેવા કેવા તમે પ્રેક્ટિકલ બનાવી શકો છો એ લોકોએ અહીં તમને કીધેલું છે કે ભાઈ સૂર્ય ઉગતો હોય ઓકે સૂર્ય આથમતો હોય કોઈ ડુંગ આખું નેચરલી વાતાવરણ હોય અને આપણે દૂરથી જોઈએ તો ડુંગરને એવું દેખાતું હોય અને એમાં જો એ સૂર્ય આથમતો હોય એવું બનાવવું હોય તો બનાવી શકો છો સૂર્ય ઉગતો હોય તો એવું તમે બનાવવું હોય તો તમે એમાં એ બનાવી શકો છો પછી કોઈ કોઈ એવું દ્રશ્ય બનાવતા હો કે ભાઈ ઝૂંપડી હોય અને ઝૂંપડીની આ દૂરથી આપણે જોઈએ તો ઝૂંપડી હોય તો ઝૂંપડીની દૂરથી જોઈએ તો પાછળની સાઈડ પક્ષી ઉડીન જતા હોય વૃક્ષની પાછળ પક્ષી ઉડીને જતા હોય તો એવા એનિમેશન તમારે બનાવવો હોય સૂર્યાથમ તો એવા એનિમેશન બનાવો હોય તો તમામ લેયરની હેલ્પ કરીને તમે બનાવી શકો છો સ્ટુડન્ટ એ હું તમને પ્રેક્ટિકલી આપણે ક્લાસમાં એ બતાવીશ કઈ રીતે બને બહુ બેસ્ટ પ્રેક્ટિકલી એવા બધા તમે બનાવી શકો છો પણ આપણે અત્યારે ટેક્સ્ટ બુકમાં જે છે એ પ્રેક્ટિકલ હું તમને અહીંયા બતાવીશ લેયર ઈ ઓબ્જેક્ટનું જે મુખ્ય હેન્ડલ આપણે કહીએ ઓકે જે પણ ઇમેજ ડ્રો કરીએ દરેકને પોતાનું લેયર હોય છે તમે એક સર્કલ બનો તો એક લેયર બને બે સર્કલ બનાવો તો બે લેયર બને એમ દરેક પોતપોતાનું લેયર એની અંદર હોય છે એટલે તમે લેયરને જે રીતે લેયર આપણે ખબર રાઈટ હોય રાઈટ ક્લિક કરીને ડિલીટ કરી દે દો લેયર નેવિગેટર પેનલમાં લેયર બનતા રહે એ કાર્ય સિલેક્ટ કરીને રાઇટ ક્લિક કરીને ડિલીટ કરી દે દો તો બધા એ જતા રહેતા આપણે સર્કલ બનાવતા હોય તો સર્કલનું બોર્ડરનું એક લેયર બોર્ડર રાખ્યું હોય તો બોર્ડરનું એક લેયર બને સર્કલનું એક લેયર બને તો ટોટલ સર્કલ બનાવો તો બે લેયર બને સ્ટાર હોય તો એની અંદર એ રીતે લેયર અલગ અલગ હોય છે એટલે આખી ઇફેક્ટ તમારે આપવી હોય તો લેયર ઉપર તમે આપી શકો છો તો આમાંથી તમને એમસીક્યુ હાઈ લાઈટ કરું તો વન કરીને લખેલું છે દરેક ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે તમે જે વસ્તુ ડ્રો કરો ને એને પોતાનું અલાયદું સ્તર હોય સર્કલ હોય રેક્ટેંગલ હોય પોતપોતાનું હોય બે સર્કલ બનાવ્યું ને એક રેક્ટેંગલ બનાવવું હોય તો બે સર્કલના લેયર અલગ હશે રેક્ટેંગલનું જે છે એ લેયર એ અલગ જ હશે એટલે તમે એ લેયરને કંટ્રોલ કરો એટલે તમે એ જે ઓબ્જેક્ટ બનાવવું હોય એને કંટ્રોલ કરી શકો એકને ડિલીટ કરો તો એક ડિલીટ થશે બધાને સિલેક્ટ કરો તો બધાએ ડિલીટ થશે બીજું છે લેયર પોતાનું લઈ દઉં અને પોતાની રીતે જ કંટ્રોલ કરે છે એક્ઝામ્પલ તમે એક લેયર બનાવ્યું એ લેયરને ઉપર નીચે કરી શકો છો દાખલા કે પહેલાં તમે સર્કલ બનાવ્યું અને પછી તમે રેક્ટેંગલ બનાવ્યું તો લેયર પહેલાં સર્કલનું બતાવશે પછી રેક્ટેંગલનું બનાવશે તો એ તમે સર્કલનું લેયરને છે એ ડ્રેક કરી નીચે લઈ આવો તો રેક્ટેંગલ ઉપર જાય અને સર્કલ નીચે થઈ જાય તો એવી રીતે તમે ઇફેક્ટ આપી શકો છો ડુંગર હોય તો તમે માઉન્ટ બનાવો ડુંગર પર્વત તો એ બનાવ્યા પછી તમે સૂર્ય બનાવો તો થશે હું તો સૂર્ય એવું લાગશે કે પર્વતની આ સાઈડ છે એવું લાગશે ઓકે ઉપર જો જૂટ એવું લાગતું હોય પણ તમે લેયર ઉપર નીચે કરી નાખો તો શું થઈ જશે એ માઉન્ટની પેલી સાઈડ થઈ જશે તો આવું સિમ્પલ છે એ હું તમને ક્લાસની અંદર પ્રેક્ટિકલ બતાવીશ ઓકે તો આમાં જે પ્રેક્ટિકલ જોયું એની વાત કરીએ આપણે જો સ્ટુડન્ટ આપણે આમાં બે સર્કલ લીધા આપણે સ્ટાર લીધો તો પેલું પ્રેક્ટિકલ બનાવ્યું છે ને એમાં જોઈ લેજો એમાં સ્ટાર લીધેલો હતો અને આમાં બે સર્કલ લીધા બે સર્કલની સાથે ઇફેક્ટ આપી છે ગ્રેડિયનના ફોર પાર્ટ છે લિનિયર કોનિકલ સ્પાયરલ તો આમાં તમને ટેક્સમાં લિનિયર આપ્યું છે શું આપ્યું છે લિનિયર હવે આ જે પેરેગ્રાફ છે એમાં એમ છે તમને પેલું પ્રેક્ટિકલી એમ શીખવામાં છે કે તમે લેયર હોય છે એ લેયરને તમારે બ્લેન્ડ મેથડ આવે છે બ્લેન્ડ મેથડ પેરામીટર પેરોમ્સ પેનલમાં બ્લેન્ડ મેથડ આવે છે એમાં કમ્પોઝિશન આવે છે કમ્પોઝિશનની અંદર ડબલ ક્લિક કરીને સ્ટ્રીટ ઓન ટુ આવે એમાં તમારે જે લેયર એક્ઝામ્પલ તમે એક સર્કલ બનાવ્યું પછી તમે લિનિયર બનાવ્યું હતું બે લેયર થયા એ બંને લેયરને તમારે ઇનકેપ્સ્યુલેટ કરવાના શું કરવાના ઇનકેપ્સ્યુલેટ યાદ હોય તો પેલું પ્રેક્ટિકલ જોઈ લેજો પાછું ઇનકેપ્સ્યુલેટ કરવાના એટલે ગ્રુપ બની જશે બંને બંધાઈ જશે પાછું ઇનકેપ્સ્યુલેટ ઓપન કરવાનું ઓપન કરીને તમારે જે લિનિયરવાળીલા લેયર છે એને સિલેક્ટ કરવાનું એ પ્રેક્ટિકલી છે જેમાં એમાં લિનિર વાઇઝ સિલેક્ટ કરીને ક્યાં જવાનું પરમ્સ પેનલમાં બ્લેન મેથડમાં જવાનું એમાં કમ્પોઝિશન એની વેલ્યુ છે બ્લેન મેથડની વેલ્યુ ડિફોલ્ટું હોય કમ્પોઝિશન એમાં ડબલ ક્લિક કરીને સ્ટ્રીટ ઓન ટુ સિલેક્ટ કરશો એટલે તમે જે પેલું પ્રેક્ટિકલ બનાવ્યું છે આ રીતે આખું પ્રેક્ટિકલ થઈ જશે જે લિનિયસ આખી ડિઝાઇન બે સર્કલની અંદર આવી જશે આપણે આ પ્રેક્ટિકલ જોયું હતું આમાં એમસીક્યુ ક્યુ છે તે એક તો કમ્પોઝિશન છે બ્લેન મેથડ છે પછી ઇનકેપ્સ્યુલેટ છે ઇન્કેપ્સ્યુલેટ કરવાથી ઇનલાઇન કેનવાસ બની જાય છે અને એક કરતાં વધારે લેયર સિલેક્ટ કરવો હોય તો કંટ્રોલ કીનો યુઝ કરવાનો ઓકે કંટ્રોલ કી દબીને તમે એક કરતાં વધારે લેયર નહીં હવે ઇન્કેપ્સ્યુલેટ કર્યા પછી તમે ઇનલાઇન લાઇન કેનવાસ બની જાય છે जो जो तो, ये तो, ने ने तो ये तक आम रीते प्रेक्टिकल में बताऊँ एज रीते इनलाइन कैनवास बनी गयु जो कैप्सूल जो बनी गयू ओके पहला कैप्सूल बनी गए सर्कल बार से पीछे य केप्स्यूल खोलू तो रेक्टेगल ही देखाई से तमने सॉरी ग्रेडियल देखा से सर्कल देखा से ओके तो ये ते इफेक्ट आप इनलाइन कैनवास केनवास कप्सूल इनकेप्स्युलेट कर पीछे इनलाइन कैनवास में कन्वर्ट कैरेट हो डाउन हो तो नीचे खोलतु होते हुए तो ये बंद होके स्टे पहलू प्रेक्टिकल नेक्स्ट प्रेक्टिकल की बात नेक्स्ट प्रेक्टिकल करूँ